विद्यार्थी मित्रों धोरण 12 साइंस रसायन विज्ञान ना एकम नंबर 9 सवर्ग संयोजनों संकीर्ण संयोजनों में आप सबनो फरी एक बार स्वागत छे। आजना आ वीडियो में आपने बात करीशु सवर्ग संयोजनों में जोवा मळती समघटकताओ विशे। मित्रों आप समघटकता शब्द थी परिचित छो कि जे संकीर्ण संयोजनों ना आणविक सूत्र समान होय परंतु बंधारणीय सूत्र जुदा जुदा होय तेने समघटको कहे छे, तेने एक बीजाना समघटको कहे छे अने आ घटनाने समघटकता तरीके ओळखवामां आवे छे। अहींया हुं वात करूं समघटकता विशे तो समघटकताना मुख्यत्वे बे प्रकार जोवा मळे छे। नंबर 1 बंधारणीय समघटकता, अवकाशीय समघटकता अथवा अवकाश समघटकता शब्द वापरी शकीए छीए। बंधारणीय समघटकता मुख्यत्वे चार प्रकारे वर्गीकृत करवामां आवेली छे। बंधन समघटकता, सवर्ग समघटकता, आयनीय समघटकता अने द्रावक मिश्रण समघटकता। अहींया अवकाशीय समघटकता बे प्रकारे वर्गीकृत छे, भौमितिक समघटकता अने प्रकाशीय समघटकता। मित्रों अहींया कोई पण एक प्रकारनी समघटकता तमने पूछी शकाय छे तो बंधारणीय समघटकता विशे समजावो तो आपणे चार मुद्दा समजावीशुं અને અવકાશીય સમઘટકતા તો ભૌમિતિક અને પ્રકાશીય જેમાં ભૌમિતિક અહીંયા મેં સમજાવેલ છે, પ્રકાશીય અહીંયા સમજાવેલ છે તો એ આપ સમજાવી શકશો અહીંયા। સૌપ્રથમ આપણે વાત કરીએ એક એક વધારે મુદ્દાની કે આ જે બંધારણીય સમઘટકતા છે તેના બંધારણ ભિન્ન પ્રકારના હોય છે એટલે એ સમઘટકતાને કહેવાય બંધારણીય સમઘટકતા। ત્યારે અવકાશીય સમઘટકતામાં કઈ પરિસ્થિતિ હશે કે અવકાશીય સમઘટકતા ધરાવતા સંકીર્ણ સંયોજનોમાં રાસાયણિક સૂત્ર સમાન હશે, રાસાયણિક બંધન પણ સમાન હશે પરંતુ અવકાશીય ગોઠવણી કેવી હશે? ભિન્ન હશે। મિત્રો બંધારણ ભિન્ન હોય તો બંધારણીય સમઘટકતા, અવકાશીય ગોઠવણી ભિન્ન હોય તો અવકાશીય સમઘટકતા તરીકે તેને ઓળખવામાં આવે છે। તો આવો આપણે સૌપ્રથમ શરૂ કરીએ નંબર 2 એટલે કે અવકાશીય સમઘટકતા જે આપણે અહીંયા હેડિંગ કરી અને તેનો પહેલો પ્રકાર ભૌમિતિક સમઘટકતા। તમારે બધી જગ્યાએ શબ્દ આખા જ લખવાના છે, કોઈ પણ જગ્યાએ હું વાત કરું તમારી જોડે તો ભૌમિતિક સમઘટકતા તમને સમજાવો એનો પહેલો મુદ્દો ખૂબ જ સરળ છે કે ભૌમિતિક સમઘટકતા ખરેખર કયા સંકીર્ણ આપે। મિત્રો ઘણા સંકીર્ણ છે, દાખલા તરીકે વાત કરીએ સમચતુષ્ફલકીય, સમતલીય, સમચોરસ, અષ્ટફલકીય તો ધ્યાન રાખવા જેવો મુદ્દો કે સામાન્ય રીતે સમચોરસ એટલે સમતલીય સમચોરસ અને અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોમાં આ પ્રકારની સમઘટકતા જોવા મળે છે તો એનો અર્થ એવો થયો ને મિત્રો કે સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનો ભૌમિતિક સમઘટકતા આપતા નથી। ઓકે હેટરોલેપ્ટિક સંકીર્ણ આયનમાં અથવા સંયોજનમાં લિગેન્ડની ભિન્ન ભિન્ન ગોઠવણીને કારણે ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે। લિગેન્ડ શબ્દ જોજો, હેટરોલેપ્ટિક હે ને, હોમોલેપ્ટિક આ વ્યાખ્યાઓ પહેલા પણ વિડીયોમાં ભણાવી ચૂકેલી છે। તો હેટરોલેપ્ટિક એટલે કે લિગેન્ડ એક કરતા વધારે પ્રકારના હશે તો એવા સંકીર્ણને આપણે કહીશું હેટરોલેપ્ટિક સંકીર્ણ। વાત કરીએ સમતલીય સમચોરસ સંકીર્ણ માટે A અને B એ બે જુદા જુદા લિગેન્ડ છે। કોણ જુદા જુદા લિગેન્ડ છે? A અને B બંને જુદા જુદા લિગેન્ડ છે। કોની માટે? સમતલીય સમચોરસ સંકીર્ણ માટે। તો આવા સંકીર્ણમાં બે પ્રકારની સમઘટકતાઓ જોવા મળે છે જેવી કે સિસ અને ટ્રાન્સ। સિસ એટલે સમાન હે ને, તો સમાન લિગેન્ડ સમાન બાજુ હોય તો સિસ અને સમાન લિગેન્ડ વિરુદ્ધ દિશામાં હોય તો ટ્રાન્સ સમઘટક આપે। એટલે કે વાત કરીએ કે Mn4 M સ્ટેન્ડ એટલે કે M કોના માટે? મેટલ માટે। L લિગેન્ડ માટે। 4 એટલે કે સમચોરસ છે ત્યાં આગળ એટલે લિગેન્ડ 4 છે ત્યાં તો એમાં સમઘટકતા આપણે લખીએ તો Ma2B2 એ પ્રકારના બે લિગેન્ડ, બી પ્રકારના બે લિગેન્ડ, વાત સાચી છે?
तो ये सी सोने ट्रांसा पे दाखला तरीके पीटी एनएक्स थ्री ट्वाइस सीएल ट्वाइस એટલે એને એમાઈ અને બીને ક્લોરાઇડ તરીકે લઈએ તો આ સંકેણને આપણે કેવી રીતે દર્શાવીશું મેટલ મધ્યમાં બંને એ પ્રકારના લિગેન્ડ ડાબા હાથ તરફ અથવા તો જમણા હાથ તરફ લખશો તમે તો બી એની સામેની તરફ લખશો તમે આ રીતે કોઈ પણ એક તરફ તો બંને એ એક જ તરફ છે માટે સિસ સંગઠક એ બંને સામે સામે છે બી બંને સામે સામે છે માટે ટ્રાન્સ સંગઠક કહેવાય અહીંયા વાત કરી આપણે અષ્ટફલકીય સંકીર્ણમાં મિત્ર અહીંયા બે પ્રકારની સંગઠકતાઓ આવશે અષ્ટફલકીયની વાત કરે છે ને તો અષ્ટફલકીય સંકીર્ણમાં એ લિગેન્ડ બે વખત હોય અને બી લિગેન્ડ ચાર વખત હોય તો એને કહેવાય એમ એ2 બી4 એ2 બી4 અને ML6 M મેટલ L લિગેન્ડ 6 સંખ્યા અષ્ટફલકીય ML6 પ્રકારનો સંકીર્ણ હોય એમાં એ બે વખત હોય લિગેન્ડ બે લિગેન્ડ ચાર વખત હોય તો Fe NH3 twice CN4 આવા કોઈ સંકીર્ણ માટે જો આપણે એનું સૂત્ર દોરીએ તો એ આપણે આ રીતે દોરીશું સૌથી પહેલા ખાસ ધ્યાન રાખજો અહીંયા હું તમને વધારે લીટી દોરીને આપી દઉં છું એટલે તમને ખૂબ જ સરળ લાગશે આ જોવું કારણ કે મેં અહીં કામ કર્યું છે સરળતા ખાતર કે સૌ પ્રથમ મેં શું કામ કર્યું આનો પોઈન્ટ લખી દીધો આનો પોઈન્ટ લખી દીધો આ જે પોઈન્ટ આપ જોઈ રહ્યા છો આને હું અહીંયા એક ફોદડીની નિશાનીથી દર્શાવું તો એની આકૃતિ આપણી પાસે આવે છે અને અહીંયા અગાઉ શું કામ કરું છું કે અહીંયા હું આવી રીતે બે ફોદડી દર્શાવી દઉં છું અને એની આ જે આકૃતિઓ છે ત્યાં પણ હું હવે સામેની તરફ બે ફૂદડી આ રીતે દર્શાવીને આપી દઉં છું એટલે તમને ખબર પડશે કે આ વર્ણનના આધારે પ્રથમ બે આકૃતિઓ દોરાશે અને આ વર્ણનના આધારે આ બીજી બે આકૃતિ આપણે અહીંયા દોરવાની રહેશે સમજો ખૂબ સરળ છે આ એમ એ2 બી4 એટલે એ બે વખત ને બી ચાર વખત આ વર્ણ એ કેટલી વખત છે બે વખત હે ને 1 3 કઈ 1 3 પહેલી અને ત્રીજી જગ્યા એ બે વખત થઈ ગયા અને હવે સામેની તરફ જઈએ તો 1 4 સમજાય છે તમને હું શું કહું છું એમ એ2 બી4 માં શું યાદ રાખશો 1 3 1 4 1 3 એટલે 6 અને 1 4 એટલે સામે સામે એટલે ટ્રાન્સ સંગઠક એટલે એમ એ2 બી4 આ પ્રકારનો સિસ બનાવે આ પ્રકારનો ટ્રાન્સ બનાવે પરંતુ અષ્ટફલકીય સંકીર્ણમાં એ લિગેન્ડ 3 વખત બી લિગેન્ડ 3 વખત હોય તો ML6 કેવી રીતે લખાય એમ એ 3 બી 3 એટલે એમાઈ 3 કર્યા અને એનો તો 3 કરી દીધા જો બંને બાજુમાં બંને કેટલી કેટલી વખત કરી દીધા 3 3 વખત કરી દીધા તો એને કેવી રીતે આપણે અહીંયા દોરીશું અહીંયા 1 3 1 4 જ્યારે અહીંયા 1 2 3 તો યાદ રાખશો 1 2 3 એટલે પહેલા ત્રણે ત્રણમાં શું લખી દેવાનો એ બાકીનામાં બી સેવામાં શું કરીશું હા 1 3 ઉપર એ બાકી બધે બી 1 4 ઉપર એ બાકી બધે બી મેં એટલા માટે બધે જ નથી લખ્યું મિત્રો કે તમને હું સરળતાથી સમજાવી શકું કે એમ એ2 બી4 કેવો હોય કેવી રીતે યાદ રાખવો એમ એ3 બી3 કેવો હોય કેવી રીતે યાદ રાખવો એની આ વાત છે તો અહીંયા 1 3 1 4 1 2 3 અને બીજે બધે બી હવે અહીંયા ધ્યાન રાખજો 1 3 જમણી બાજુ હતું ને 1 3 જમણી બાજુ 1 3 ડાબી બાજુ તો એ અને બી ઉપર તમે જો મેં સર્કલ કરેલા છે આ સર્કલ તમારે નથી કરવાના તમારે યાદ રાખવા કરી શકાય પરીક્ષામાં નહીં તો એની જગ્યાએ બી ને બી ની જગ્યાએ એ લખી દો તો એની જગ્યાએ બી અને બી ની જગ્યાએ એ ક્યાં જ્યાં સર્કલ કર્યા છે ત્યાં 1 3 1 4 1 2 3 1 3 ઘડિયાળના કાંટાની દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તો એની જગ્યાએ બી ની જગ્યાએ એ લખીએ પરંતુ એમ એ 3 બી 3 પ્રકારના લિગેન્ડ હોય તો તે ફિશિયલ તેમજ મેરીડિયોનલ પ્રકારની સંગઠકતાઓ આપે છે તો 1 2 3 હશે ફિશિયલ હશે અને 1 3 બદલીને લખીશું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તો તે મેરીડિયોનલ સંગઠકતા આપે છે મિત્રો
અહીંયા હું વાત કરીશ પ્રકાશીય સંગઠકતાના. સામાન્ય રીતે અષ્ટફલકીય સંકીર્ણમાં સાંભળજો, સામાન્ય રીતે અષ્ટફલકીય સંકીર્ણમાં આ પ્રકારની સંગઠકતા જોવા મળે છે. ભૌમિતિક સેમોસેમા સમચોરસ અષ્ટફલક, પ્રકાશીય સેમા અષ્ટફલક સંકીર્ણમાં, સમચતુષ્ફલકીયમાં આ સંકટકતાઓ જોવા મળતી નથી. જે સંકીર્ણમાં આણ્વીય સૂત્ર અને બંધારણીય સૂત્ર સમાન હોય, સાંભળજો, આણ્વીય સૂત્ર બંધારણીય સૂત્ર સમાન હોય અને લિગેન્ડની દિશાકીય ગોઠવણી એટલે લિગેન્ડની ગોઠવણી ફક્ત જુદી હોય, જેના કારણે બે સંઘટકો મળે, તેમ જોવા મળશે અષ્ટફલકીય સંકીર્ણમાં. શું હોય અષ્ટફલકીય સંકીર્ણની પહેલી શરત માટે? આણ્વીય સૂત્ર બંધારણીય સૂત્ર સમાન. બીજી શરત શું હોય શકે? તો કે લિગેન્ડની દિશાકીય ગોઠવણીને કારણે કેટલા સંઘટકો મળે? બે સંઘટકો મળે. એ બે સંઘટકોને એકબીજાના પ્રતિબિંબ હોય, એકબીજાના શું હોય? પ્રતિબિંબ હોય, એટલે જેનું પ્રત્યારોપણ એકબીજા પર કરી શકાય નહીં. ખાસ ધ્યાન રાખજો, ફરી એકવાર આખો મુદ્દો લઈ લઈશું. પ્રકાશીય સંઘટકતા કોણ આપે? તમે તરત જ કહેશો સાહેબ અષ્ટફલકીય સંકીર્ણ આપે. પહેલી શરત કઈ? આણ્વીય સૂત્ર બંધારણીય સૂત્ર સમાન હોવા જોઈએ અને લિગેન્ડની દિશાકીય ગોઠવણી જુદી હોય. એનાથી કેટલા સંઘટકો મળે? બે. એ સંઘટકો એકબીજાના શું હોય? પ્રતિબિંબી સંઘટક. પ્રતિબિંબ હોય પણ પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય નહીં, એકબીજા ઉપર મૂકી શકાય નહીં, એકબીજા પર ન કરી શકાય પ્રત્યારોપણ, જેને કિરાલિટીનો ગુણધર્મ કહે છે. અને કિરાલિટીનો ગુણધર્મ ધરાવતા સંકીર્ણ સંયોજનો કયા પ્રકારની સંઘટકતા આપે છે? પ્રકાશીય સંઘટકતા આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કોન્સેપ્ટ ખૂબ જ અગત્યનો છે, એમસીક્યુમાં પણ ઘણો કામમાં લાગી શકે એમ છે.